आज तो आज એટલા માટે કીધું કે 10 દિવસ થઈ ગયા છે, હવે થોડાક દિવસ જ બાકી છે, એટલે આપને મે કીધું બધી પરિસ્થિતિ યાદ કરું કે અત્યારે ગુજરાતમાં લગભગ 122 જેટલા કેસ થઈ ગયા છે કોરોનાના, ખાસ કરીને જે તબીબોને કારણે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં કેસ વધ્યા છે. ગઈકાલે રાત્રે 18 કેસ વધ્યા, એમાં આજ વિસ્તારમાં 18 માંથી લગભગ 14 કેસ છે. એટલે સરકારે નક્કી કર્યું છે કે આવા પોકેટ્સ, હોટસ્પોટ તરીકે એમને આપણે સીલ કરી આખા વિસ્તારનું સર્વેલન્સ થાય, એક એક ઘરે લોકોને ચેક થાય, જેથી પાછો વ્યાપ વધે નહીં આખો. એટલે એટલા માટે આપણે આ દિશામાં હેલ્થની કામગીરી થોડી વધારે તેજ કરી છે. અને અત્યાર સુધીમાં હોસ્પિટલમાં જે બધા સારવાર લઈ રહ્યા છે એ બધાને આપણે મોટા ભાગના રિકવર થઈ અને પાછા જઈ રહ્યા છે. પરંતુ અમેરિકા, યુરોપની જેમ હજુ પણ જો વધારે કેસો નીકળે તો ગુજરાતમાં લગભગ કોરોના COVID-19 આઇસોલેટેડ હોસ્પિટલ 6000 બેડની આપણે તૈયાર રાખી છે. તેવી જ રીતે ગરીબ માણસોને પણ આપણે 65 લાખ જમીની એ બધાને ફ્રી ઓફ મફતમાં ઘઉં, ચોખા, દાળ, ખાંડ, સુગર અને મીઠું ને બધું આપી દીધું છે. સપ્લાય ચેઇન પણ તૂટે નહીં ને લોકોને આવશ્યક ચીજ વસ્તુ મળી રહે એની પણ ચિંતા આપણે કરી રહ્યા છીએ. સાથે સાથે હવે અંતે લોકડાઉન થોડું વધુ કડક થાય અને પીરિયડ ફેસ કરી રહ્યા છે. આગામી 5-7 દિવસ મહત્વના બનશે આપણા માટે, એને ધ્યાનમાં રાખીને લોકડાઉનને વધુ મજબૂત કરીએ છીએ. એટલે બધું આપને બધું વિગતવાર જાણકારી આપી દઉં અને આપ સંતોના આશીર્વાદથી ગુજરાતમાં આપણું બધું ઠીક ચાલી રહ્યું છે. હા વિજયભાઈ, હાજી, આ બધી વિગત સાંભળીને આમ તો અખબારો દ્વારા, સમાચાર દ્વારા આ બધાથી હું સતત સંપર્કમાં રહું છું. આજ આપના મુખે ગુજરાતની વર્તમાન સ્થિતિની આખી રૂપરેખા જોયા પછી મેં પહેલા પણ કહ્યું છે કે આપણા રાષ્ટ્રનાયક નરેન્દ્રભાઈ ઓર આપણા સીએમ સાહેબ કેન્દ્ર અને રાજ્ય મળીને આપણને જે કંઈ સમજાવી રહ્યા છે, જે પગલાં ભરી રહ્યા છે, એક સાધુ તરીકે અહીં બીજી કોઈ પણ વસ્તુને વચ્ચે લાગ્યા વગર આપણા આખા રાજ્ય આનો બહુ સવિનય, સર્વભૂત હિતાય, સર્વના શુભ માટે સ્વયં સંયમ રાખીને પાલન કરવું અત્યંત આવશ્યક છે. આમાં થોડી ઘણી જો છૂટ લીધી, થોડો ઘણો અસંયમ વર્તાવ કર્યો તો એના પરિણામો ઘણા જ ભીષણ આવી રહ્યા છે, દુનિયામાં આપણે જોઈ રહ્યા છે. એવા સમયે ગુજરાત સરકાર આપણી આખી રીત જે કઈ સ્ટેપ બાય સ્ટેપ પગલા ભરે છે એ સ્તુત્ય પગલા છે. એક સાધુ તરીકે હું પ્રસન્નતા વ્યક્ત કરું છું. આપ બધા જ આટલી ચિંતા કરી રહ્યા છો અને કરવી જ રહી, એ આપ ધર્મ સમજીને કરી રહ્યા છો, ત્યારે મારી વ્યાસપીઠ આપની રાજપીઠની સાથે જ છે અને હું બધાને બહુ જ મારા તરફથી સતત અપીલ કરી રહ્યો છું. હમણાં રોજ આ દિવસમાં 15 કલાક હું સંવાદ કરું છું અને યુટ્યુબ અને આસ્થા દ્વારા બધે મોકલાઈ રહ્યું છે, જેમાં ડેઈલી હું આ વાત કરું છું કે ભગવાન કરે
આપણા પ્રમાણિક પ્રયાસોને લીધે ગુજરાતની સ્થિતિ વધારે બગડે ને, રિકવર થવા માંડે, અને એમાં પૂરેપૂરો જનતાનો સહયોગ જરૂરી છે. વિશેષ કઈ નહીં કરતા, એક સાધુ તરીકે વારંવાર મારા તમામ શ્રોતાઓને, મારા રાજ્યના, રાષ્ટ્રના અને વિશ્વના ભાઈ બહેનોને મારી એક સાધુ તરીકે અપીલ છે કે આ યજ્ઞમાં આપણે બધા જ જોડાઈએ. આ અનુષ્ઠાન આપણું છે, સ્વથી સર્વ સુધી પહોંચાડીએ એવી મારી આપ સૌની પ્રાર્થના. આજની આપણી દીપ દીક્ષાનો દિવસ આજે રાત્રે 9 વાગે 9 થી 9 મિનિટ સુધી આપણે પ્રકાશરૂપી પરમાત્મા પ્રગટ કરીએ. શાસ્ત્રોમાં પરમાત્મા પ્રકાશ છે, તમસો જ્યોતિર્માગમે. આમાં આ શું કામ ને આ કેમ ને, એમાં બીજા નુક્સ જોયા વગર બધા જ ધર્મો, બધા જ વિભાગના લોકો આ બધામાં જોડે. ઘણા લોકો મને પૂછે છે કાકી શું લાભ જો, મેને કહ્યું બધું લાભ જ જોવાનો, હાનિ કઈ નહીં થાય. 9 મિનિટ તમે દીપ પ્રજ્વલિત કરો. હું તો કહીશ વિજયભાઈ કે આપણા દેશના વાસીઓ જે વિદેશમાં રહે છે એ બધાને પણ મારી પ્રાર્થના કે બધાના હિત માટે આપ પણ ટાઈમ ડિફરન્સ જોઈને આપને ઘરે દીપ પ્રજ્વલિત કરજો. અને આ એક દીપ દીક્ષાનું પર્વ આપણે બધા સાથે છીએ એ સિદ્ધ કરવા માટે એનો ગુજરાતમાં તો 100% અમલ કરીને આપણે મેસેજ આપીએ. ફરી એક વખત હું પ્રાર્થના કરું છું આપ સૌને બળ મળે અને એનું ફળ નાનામાં નાના માણસ સુધી પહોંચે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના. જય સિયારામ. ધન્યવાદ. બસ બાપુ, આપના આશીર્વચનો અને લોકોને જે આપે અપીલ કરી છે ખૂબ અસર કરશે અને અમારું કામ સહેલું થશે એવી મને શ્રદ્ધા છે. આપના ચરણો પ્રણામ. પ્રણામ. જય સિયારામ. જય સિયારામ.